નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. રસ્તા પર નીકળવું પણ હવે સલામત નથી રહ્યું. ખબર નહીં ક્યારે કોઈ કાર ચાલક કે બસ ચાલક કાળ બનીને ત્રાટકે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે રફતારના રાક્ષસો નશો કરીને વાહન ચલાવતા વાહન ચાલકો બેફામ બન્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં અકસ્માતની ઘટનાઓ હૈયું હચમચાવી નાખનારા સીસીટીવી જોવા મળે છે. સવાલ થઈ રહ્યો છે કે રસ્તા પર આવી જ રીતે નિર્દોષોના મોત થતા રહેશે? રફતારના રાક્ષસો પર લગામ લાગે તેવી કોઈ દાખલારૂપ કાર્યવાહી થશે ખરી? ઘરની બહાર નીકળો તો સાચવજો. રફતારના રાક્ષસો બન્યા છે બેફામ. રાહદારી કે વાહન ચાલક કોઈ નથી સલામત. રફતારના રાક્ષસોને નથી કાયદાનો ડર. અકસ્માત બાદ નફટાઈ તો જુઓ. મોતની એક ટક્કર જિંદગીની રફતાર પર બ્રેક લગાવી દે છે. તે કાળ બનીને આવે છે અને એક જ ઝટકામાં જિંદગી ખત્મ કરી નાખે છે. કાળ જો કંપી જાય છે, શરીરમાં ધ્રુજારી આવી જાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે જ્યારે પણ માર્ગ અકસ્માતના આવા દ્રશ્યો આંખોની સામે આવે છે. આ તસવીરો વિચલિત પણ કરે છે, પણ દેશના રસ્તાઓ પર દોડતા આ યમદૂતોને જોવા અને સરકારને સવાલ પૂછવા જરૂરી છે. શહેર અલગ અલગ છે, પણ અકસ્માતની ઘટના એક જેવી જ છે. આ દ્રશ્યો જોતા લાગે છે કે શહેરમાં રસ્તે નીકળતો કોઈ પણ રાહદારી કે વાહન ચાલક સલામત નથી. ચાર અલગ અલગ અકસ્માતની આ ઘટનાઓ ફફડાટ પેદા કરનારી છે. ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ. સામાન્ય માણસોને તો બેફામ બનેલા વાહન ચાલકો અડફેટે લેતા જ હોય છે, પણ હવે આ બેફામ બનેલા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસનો પણ જાણે કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો વડોદરાથી આવ્યા છે સામે. જુઓ આ સીસીટીવી. પહેલા તો કાયદો તોડ્યો અને પછી કાયદો સીધો હાથમાં લીધો. ઘટના સમા સર્કલ પાસેની છે, જ્યાં કાર ચાલકે સિગ્નલ તોડી તો ટ્રાફિક પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ કાર ચાલકે રોકાવાની જગ્યાએ ઉલટાનો ટ્રાફિક પોલીસના જવાન પર જ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ કાર ચાલક ફરાર થઈ ગયો. જો કે સીસીટીવી સામે આવતા પોલીસે તેના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી અને અર્પિત પટેલ નામના આ આરોપીને દબોચી લીધો. આરોપી નશામાં હતો કે કેમ તેની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ઉદેસી, તેઓ પોતાની નોકરી ઉપર હાજર હતા અબેકસ સર્કલ પર. ત્યારે 10:15 વાગે એક ગાડીના ચાલક GJ06PS0225 જે ચાલક ગાડીના ચાલક છે, ગાડી ચાલકે ત્યાંથી સિગ્નલ તોડી અને ગાડી પૂર ઝડપે હંકારી, જેમાં બીજા વાહનને પણ જોખમ હોય એ રીતે એમણે ગાડી ચલાવી. જે જોતા અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કરતા તેમણે અજીતસિંહ પર ગાડી ચડાવી દીધી અને જેના કારણે અજીતસિંહને ગંભીર ઈજા થઈ અને તેઓને હોસ્પિટલ લઈ જવા પડ્યા. એમની ફરિયાદ સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી છે. ફૂટેજ અને અન્ય ચેક કરતાં અમને જાણવા મળ્યું કે ગાડીનો ચાલક સમાગામ વેમાલીનો છે ને, જેનું નામ છે અર્પિત કુમાર જીતેન્દ્રભાઈ પટેલ. એને એના ઘર પાસેથી જ અમે લોકોએ લોકેશન આધારે ટ્રેસ કરી અને અટક કરવામાં આવેલો છે. હાલમાં એની કાર્યવાહી ચાલુ છે. અકસ્માત બાદ પણ નથી અફસોસ. અકસ્માતની આ ઘટના પણ વડોદરાની જ છે. ગેંડા સર્કલ પાસે રાત્રે ડિવાઈડર કુદાવીને જીપ કાર સામેની તરફ ઉભેલી ઇકો કારમાં જઈને અથડાઈ, જેના પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટના સમયે સ્થળ પર હાજર લોકોએ અકસ્માત સર્જનાર જીપનો ચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરી હતી. બાદમાં આ કાર ચાલક નફટાઈપૂર્વક લોકોને કહે છે કે મરી તો નથી ગયો ને.
અમદાવાદમાં એસટી બની યમદૂત. બેફામ ગતિએ ચાલતા વાહન ચાલકોને પોલીસનો કે કાયદાનો કોઈ પણ ડર ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શહેરના રસ્તાઓને એસટી બસના ડ્રાઈવરો હાઈવે સમજીને પૂરપાટ ઝડપે બસ હંકારતા હોય છે, જેનો ભોગ બને છે નિર્દોષ નાગરિકો. અમદાવાદમાં પણ ટુ વ્હીલર ચાલક માટે એસટી બસ કાળ બનીને આવી. એલિસ બ્રિજ નજીક વીએસ હોસ્પિટલ પાસે એસટી બસે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા ટુ વ્હીલર ચાલકનું મોત થયું. સુરતમાં સિટી બસે મહિલાનો ભોગ લીધો. અમદાવાદમાં એસટી બસ તો સુરતમાં સિટી બસ યમદૂત બની. અડાજણના શ્રીરામ પેટ્રોલ પંપની સામે સિટી બસ મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી. મહિલા પોતાના બાળકને શાળાએ મૂકીને ઘરે પરત ફરી રહી હતી. અકસ્માતમાં ઉગત સરસ્વતી રેસિડેન્સીમાં રહેતા 40 વર્ષીય દિવ્યાબેન સોનીનું મોત નિપજ્યું. દાહોદમાં સામ સામે ટકરાયા બે બાઇક. અકસ્માતની આ ઘટનાના સીસીટીવી જોઈ લો. સવાલ થશે કે વાંક કોનો. ઘટના દાહોદના સિંગવડ નગરની છે, જ્યાં સામ સામે બે બાઇક ચાલકો અથડાતા અકસ્માત થયો. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. સિંગવડ નગરમાં ચોકડી પર અવારનવાર અકસ્માતની ઘટના બને છે. વાહન ચાલકો અહીં બેફામ રીતે વાહન ચલાવતા હોય સ્થાનિકોએ સ્પીડ બ્રેકર મૂકવાની પણ માંગણી કરી છે. ગીર સોમનાથમાં ફરી વળ્યું મોતનું રોલર. અકસ્માતના આ સીસીટીવીને જોઈ લો. ઘટના ગીર સોમનાથના કોડીનારના કરેડા ગામની છે, જ્યાં ફરી વળ્યું મોતનું રોલર. મનરેગા રોડના કામ માટે આવેલું રોલર ચાલક પર ફરી વળ્યું. રોલરની પાછળ બેટરીના છેડા આપવા જતા રોલર રિવર્સ ગિયરમાં હોવાના કારણે રોલર ચાલક પર જ ફરી વળ્યો. પહેલા દિવાલમાં ટકરાયો, બાદમાં બીજી વખત આ રોલર ફરી વળ્યો, જેમાં રોલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. આખરે ક્યાં સુધી રાજ્યના રસ્તા મોતના રસ્તા બનતા રહેશે? શું આવી રીતે જ નિર્દોષો મોતને ભેટતા રહેશે? રાજ્યમાં નશો કરી બેફામ રીતે વાહન ચલાવતા વાહન ચાલકો પર લગામ લગાવવી જરૂરી છે. સાથે લોકોએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે, નહીંતર આવી રીતે જ લોકો અકસ્માતમાં રસ્તા પર મોતને ભેટતા રહેશે. બેવડી ઋતુ માટે થઈ જાવ તૈયાર, કેમ કે ઠંડી સાથે આવી રહ્યું છે માવઠું. દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં માવઠું પડ્યું છે. હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાય વિસ્તારોમાં માવઠાનો માર પડી શકે છે. તો શિયાળો પણ હવે જામવાની આગાહી થઈ રહી છે, એટલે માવઠા અને ઠંડીનો ડબલ એટેક શરૂ થવા જઈ રહ્યો છે. ખેડૂતોને ડરાવતું માવઠું, ઠંડી સાથે માવઠાનો માર. ફરી આકાશી આફત રડાવશે. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો. 3 ડિસેમ્બર થી અને હજુ 6-7 ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી તેવી શક્યતાઓ છે. રાજ્યના 60% વિસ્તાર પર માવઠાનો ખતરો. કેવી હાલત થાય તે આપણને સૌને અનુભવ છે, અને એમાં ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને તો ખ્યાલ જ હોય છે કે આ કમોસમી આફત કેટલી ખતરનાક હોય છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ માવઠાના સંકેતો મળી રહ્યા છે.
ડાંગમાં વાદળછાયું વાતાવરણ. શિયાળામાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ડાંગના સાપુતારામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો કેટલાય વિસ્તારોમાં વરસાદી છાંટા પણ જોવા મળ્યા. ઠંડીના ચમકારા સાથે માવઠાએ અહીં દસ્તક દીધી. વલસાડમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર શિયાળે જિલ્લામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ધરમપુરના અંતરિયાળ એવા આવધા ગામ અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી વરસાદ વરસ્યો. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ જિલ્લામાં વાતાવરણમાં બદલાવ અને વરસાદની આગાહી કરી હતી, જે મુજબ ગઈકાલથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ધરમપુરના અંતરિયાળ, આવધા અને આસપાસના ગામો, રાજપુરી, ગોરખડા અને મોહપુરી ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો. આમ શિયાળામાં વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થઈ જતા લોકોએ ઠંડીમાં ઠૂઠવાવવાનો વારો આવ્યો. આ બદલાવ ખેડૂતો માટે આફતરૂપ હશે, શું માની રહ્યા છે હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી? ખેડૂતો પર ફરી માવઠાની ઘાત. ગુજરાતના 60-65% વિસ્તારને આવરી લેશે. ભર શિયાળે આકાશમાં ભયાનક ભડકાના એંધાણ. સૌપ્રથમ તો જે માવઠાના ઝાપટાની શક્યતાઓ છે એની વાત કરવા જઈએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે, જેમાં દાહોદ, ગોધરા અને છોટા ઉદેપુર કે જે મધ્યપ્રદેશ બોર્ડર છે ત્યાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા માવઠાઓ, માવઠાના ઝાપટા છે એ પડી શકે. જોકે આ જે ત્રણ જિલ્લા છે, દાહોદ, ગોધરા અને છોટા ઉદેપુર, એ ત્રણ જિલ્લામાં જે છાંટાછૂટીની શક્યતાઓ છે એટલે સમગ્ર ત્રણે ત્રણ જિલ્લામાં ન પડે પણ છૂટાછવાયા પડે, બે પાંચ ગામમાં પડે, બે પાંચ ગામમાં ન પડે એવી રીતે છૂટાછવાયા અને એકદમ હળવા સામાન્ય હશે કે જેને કારણે કોઈ ખેતી પાકને કે આપણે બીજા કોઈ માલ મિલકતને નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી, પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસ ત્યાં જોવા મળશે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર ઝાપટાની શક્યતાઓ છે. સૌથી વધારે જે ઝાપટાની કે છાંટાછૂટીની તીવ્રતા છે એ તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે. તાપી અને ડાંગ જિલ્લામાં તો આવનારા 3-4 દિવસ, ખાસ કરીને 4 અને 5 તારીખ દરમિયાન આ ઝાપટાની શક્યતાઓ તાપી અને ડાંગમાં રહેલી છે. એ સાથે પણ આગળ પાછળ એકાદ દિવસ એ ઝાપટા કે છાંટાછૂટી જોવા મળી શકે. ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવી જોઈએ તેની જગ્યાએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોને માવઠું ગમરોળશે. હવે જોઈએ સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારો પર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં મહુવા, રાજુલા હોય અથવા તો ખાંભા તાલુકો છે, ઉના હોય કે કોડીના સૂત્રાપાડાથી લઈ અને છેક સોમનાથ સુધી, તારાળા સોમનાથ એટલે કહી શકાય કે મહુવાના દરિયાકાંઠાથી લઈ અને સોમનાથના દરિયાકાંઠા સુધીના અમુક ગામડાઓમાં છાંટાછૂટી એકદમ હળવી થઈ શકે છે. જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઘણી વખત એવું પણ બનશે કે કદાચ એકદમ છૂટાછવાયા કોઈ જગ્યાએ એકલદુકલમાં પડે તો, બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા બહુ શક્યતાઓ નથી, પણ આપણે હળવા સામાન્ય કોઈ કોઈ ગામની અંદર ઝાપટાઓ છે પડી શકે છે. ગુજરાતના ખેડૂતો પર ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ખેડૂતોના મનમાં પણ સવાલો થઈ રહ્યા છે કે ચોમાસામાં ઓછી બરબાદી વરસાવી હતી કે હજુ પણ આ માવઠું ગુજરાતના ખેડૂતોનો પીછો છોડવા તૈયાર જ નથી. હવે ગુજરાતનો, જગતનો તાત એ જાણવા પર આતુર હશે કે આ માવઠાની તીવ્રતા હશે કેટલી. આવો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી જ જવાબ મેળવીએ અને સમજીએ કે ખેડૂતોને આ માવઠું કેટલું નુકસાન પહોંચાડશે. માવઠું કોઈ મોટું માવઠું નથી, જે છેલ્લા ઘણા સમયથી અમે આપને બતાવતા આવ્યા છીએ કે આમાં કોઈ મોટું માવઠું થવાનું નથી એટલે કોઈ ડરશો નહીં, કોઈ ગભરાશો નહીં. હા, વાતાવરણમાં પલટો આવશે એટલે વાદળછાયું વાતાવરણ થશે, અનેક જગ્યાએ ઘાટા વાદળ થઈ જશે. જોકે બીજા વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ થશે જેમાં સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં એકદમ હળવા છૂટાછવાયા સ્થળે કોઈ જગ્યાએ વાદળ જોવા મળશે, બાકી ઉત્તર ગુજરાતમાં બહુ વાદળછાયું વાતાવરણ નહીં જોવા મળે. વાદળછાયું વાતાવરણને કારણે તમને એવું લાગશે કે કદાચ મોટું માવઠું થાય એવી શક્યતાઓ છે, પણ આમાં કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી, માત્ર વાદળ થશે અને વાદળને કારણે એક ડર ઉભો થશે, બાકી કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. રાજ્યમાં શિયાળો ક્યારે જામશે? ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. શિયાળાની સેના પણ હજુ સુધી ગુજરાત સુધી પહોંચી નથી. ઠંડી
જાણે ડિસેમ્બરમાં ગાયબ થઈ ગઈ હોય તેવો માહોલ છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે, પણ બપોરે ફરી ગરમી. નવેમ્બરથી જ આમ તો ઠંડીની મોસમ ખીલી ઉઠી છે, પણ આ વર્ષે તો ડિસેમ્બર શરૂ થવા આવ્યો છતાં જોઈએ તેવી ઠંડીના કોઈ નામો નિશાન નથી. નવેમ્બર મહિનામાં ફૂલ ગુલાબી ઠંડી અનુભવાતી હોય છે, પરંતુ નવેમ્બર મહિનામાં તાપ રહ્યો. સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે અને ડિસેમ્બર મહિનો આવતા સુધીમાં કડકડતી ઠંડી પડવા લાગે છે, પરંતુ આ વખતે મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. શિયાળાને લઈ હવામાન વિભાગની પણ આગાહી સામે આવી રહી છે. આને વાલે 7 દિન તક મોસમ શુષ્ક રહેગા ઓર મોસમ શુષ્ક રહેગા ઓર જો લઘુત્તમ તાપમાન હૈ ઉસમેં તાપમાન 2-4 ડિગ્રી તક ડાઉન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ અગલે 3 દિન તક ઉસકે આગે ફિર નો લાર્જ ચેન્જ મેં રહેગા તાપમાન. અભી જો પવન કા દિશા હૈ ઉત્તર પૂર્વ સે પૂર્વ હૈ ઓર જો અમદાવાદ મેં લઘુત્તમ તાપમાન રેકોર્ડ કિયા ગયા હૈ વો હૈ આપકા 19 ડિગ્રી સેન્ટીગ્રેડ જો કે નોર્મલ સે 3.8 ડિગ્રી જ્યાદા હૈ ઓર ગુજરાત રિજન મેં સબસે લઘુત્તમ તાપમાન રેકોર્ડ હુઆ હૈ નાલિયા મેં 11.5 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓર અમદાવાદ કે લીએ જે ફોરકાસ્ટ દિયા ગયા હૈ ઉસમેં મેનલી ક્લિયર સ્કાઈ રહેગા ઓર તાપમાન જો હૈ આપકા 19 ડિગ્રી સેન્ટીગ્રેડ કે આસપાસ રહેગા. વરસાદ છે કે જવાનું નામ નથી લેતો અને ઠંડી છે કે આવવાનું નામ નથી લઈ રહી. શિયાળો સમયસર નથી, જાણે શિયાળાનું ટાઈમ ટેબલ ખોરવાયું છે. પણ હવે આગાહી થઈ રહી છે કે ડિસેમ્બર મહિનામાં માવઠું પણ દસ્તક દેશે અને 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો પણ ફરી અનુભવાશે. એટલે કે રાજ્યના કેટલાય વિસ્તારોમાં બેવડી ઋતુનો સામનો લોકોએ કરવો પડશે. બીઝેડ ગ્રુપનું કૌભાંડ બહાર આવ્યાને આટલા દિવસો વીતી ગયા છતાં હજુ સુધી તપાસ એજન્સીઓને મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલાની કોઈ સગડ મળી નથી, ત્યારે હવે ધરપકડથી બચવા માટે ઝાલાએ આગોતરા જામીન અરજી કરી છે. બીજી તરફ ઝાલાના કૌભાંડનો રેલો છેક ક્રિકેટરો સુધી પહોંચ્યો છે. ઝાલાએ પોતાની સ્કીમમાં ક્રિકેટરોને પણ ફસાવ્યા હોવાનો ખુલાસો થયો છે, ત્યારે સવાલ થઈ રહ્યો છે કે ઝાલાના જલવામાં કેટલા ફસાયા. મહાઠગની જોઈ લો માયાજાળ, સોશિયલ મીડિયામાં જુઓ કેવી રચી હતી માયાજાળ, જુઓ લોકોને બાટલીમાં ઉતારવા માટે કેવા કેવા સપનાઓ દેખાડવામાં આવતા. નવા વ્હીકલના ફોટા, વિદેશ પ્રવાસની લાલચ, બીઝેડ હૈ તો મુમકિન હૈ જેવા લખાણો. ભૂપેન્દ્રસિંહ ઝાલાની લોકોને બાટલીમાં ઉતારવાની હતી આ મોડસ ઓપરેન્ડી, જેનાથી સામાન્ય માણસ તો અંજાઈ જ ગયો, પણ ક્રિકેટરો પણ આ મહાઠગની જાળમાં સપડાયા. કૌભાંડીનું વધુ એક કારનામું, 5-6 ક્રિકેટરો પણ એકના ડબલ કરવા જતા ફસાયા. ગુજરાતના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસનો રેલો કેટલો દૂર જશે એ તો ખબર નથી, પરંતુ તેની ઝપેટમાં ભારતીય ક્રિકેટરો પણ આવ્યા હોવાનું સામે આવ્યું છે. બીઝેડ ગ્રુપમાં ક્રિકેટરોએ પણ પૈસાનું રોકાણ કર્યા હોવાનું બહાર આવ્યું છે. ભારતના જાણીતા ક્રિકેટરોએ ઝાલાની સ્કીમમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીઆઈડીની તપાસમાં ક્રિકેટરોએ પૈસા રોક્યા હોવાનું ખુલ્યું. વેરી પ્રીમેચ્યોર ટુ રિવીલ ધ નેમ્સ, કેમકે ફિર અમારે ઇન્વેસ્ટિગેશનને થોડા અસર કરશે. એ તમામ ઇન્વેસ્ટર તરીકે આવેલા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી. 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનારા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હવે ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ કૌભાંડીએ અરજીમાં કોઈ કૌભાંડ આચર્યું જ ન હોવાની વાત કરી હતી અને ખોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે. કૌભાંડ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી જનાર મહાઠગે હવે પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી છે.
કોર્ટ જે શરતોએ આગોતરા જામીન આપે તે શરતો પાળવા પોતે તૈયાર છે, તેથી આગોતરા જામીન આપવા જોઈએ તેવી રજૂઆતો કરી છે. ચાર વર્ષ પહેલા તેના વિસ્તારમાં જેને કોઈ ઓળખતું નહોતું તે બીઝેડ આજકાલ સમાચારોની હેડલાઇનમાં છવાયેલા છે. ઝાલાને પોતાને પણ કદાચ એવી ખબર નહીં હોય કે રોકાણકારો પોતાની કમાણીના રૂપિયા 6,000 કરોડ સુધીની માતબર રકમ તેને આપી દેશે. બિટકોઇનના વેપારથી શરૂ થયેલી તેની કહાની હવે હજારો કરોડના કથિત કૌભાંડના સૂત્રધાર હોવાના આરોપ સુધી પહોંચી છે. ઝાલાને રૂબરૂ મળેલા લોકો પ્રમાણે તેની જીવનશૈલી કોઈ રાજકીય નેતા કે વીવીઆઈપી કરતા ઓછી નહોતી. તેઓ પર્સનલ બોડીગાર્ડ લઈને ફરતા હતા અને લગભગ દરેક મોટા કાર્યક્રમમાં હાજરી આપતા. ઝાલાના કેસમાં પોલીસે હજુ સુધી તેના મુખ્ય એજન્ટ મયૂર દરજી સહિત 7 લોકોની ધરપકડ કરી છે, જ્યારે ઝાલાનો હાલમાં કોઈ અતોપતો પણ નથી મળતો. તેનું ઘર બંધ છે અને તેના પરિવારજનો વગેરેનો પણ કોઈ સંપર્ક થતો નથી. સમગ્ર કૌભાંડ કર્યા બાદ અને રોકાણકારોને નવડાવ્યા બાદ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. ચર્ચા છે કે તે દેશની બહાર નીકળી ગયો છે, તો એવું પણ ચર્ચાય છે કે તેણે ભારત હજુ છોડ્યું નથી, તેથી તેની દેશની વિવિધ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. હવે તેની શોધખોળની સાથે સાથે તેની સંપત્તિઓ પર પણ ગાળિયો કસાયો છે. ભૂપેન્દ્ર ઝાલાની 22 મિલકત જપ્ત થશે. બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલાની વિવિધ જગ્યા પર આવેલી 22 જેટલી સંપત્તિઓ જપ્ત થશે. સીઆઈડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડિયન દ્વારા આ ખુલાસો કરાયો છે. મોટો ધડાકો એ પણ થયો છે કે બીઝેડની પોન્ઝી સ્કીમમાં 5-6 ક્રિકેટરો પણ એકના ડબલ કરવા જતા ફસાયા છે. આ ક્રિકેટરોએ 1 લાખથી લઈને 2 કરોડ સુધીનું રોકાણ કર્યું હોવાની આશંકા છે. એ દિશામાં પણ સીઆઈડી દ્વારા તપાસ તેજ કરાઈ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બિટકોઇનમાં પણ રોકાણ કરાયું છે, જે રકમને પણ ફ્રીઝ કરી દેવામાં આવી છે. પાંડિયાને ભોગ બનેલા રોકાણકારોને સામે આવવા અપીલ કરી છે, કારણ કે હાલ રોકાણકારો પોતે ગેરકાયદે રોકાણ કર્યું છે એવું માનીને સામે નથી આવતા. સીઆઈડી ક્રાઇમે ખાતરી આપી છે કે દરેક રોકાણકારને તેના રૂપિયા પરત મળશે. જો ભી ભોગ બનનાર તાત્કાલિક કમ્પ્લેન દેંગે તો આપકા પૈસા જલ્દી મિલ જાયેગા, ક્યુંકિ ગુજરાત મેં જીપીઆઈડી એક્ટ છે, એ એક્ટમાં જે પણ જો વિક્ટિમ છે એને પૈસા પરત મળવા માટે બધા સુવિધા છે. અને આ જો મેં નાખ્યું છે એને લગભગ 22 પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થઈ ચૂકેલ છે. એ પ્રોપર્ટીઝ એટેચ કરવામાં આવશે અને ત્યારબાદ એ પ્રોપર્ટીથી તમામ ઇન્વેસ્ટરને પૈસા પરત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. પોલીસ પાસે જશો તો પૈસા નહીં મળે તેવી ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટો સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી રહ્યા છે. આવા તત્વોને પકડવા માટે પોલીસ કાર્યવાહી શરૂ કર્યાનું સીઆઈડી ક્રાઇમે ચેતવણી આપી છે.